ماہ مبارک رمضان نی 18મી تاریخ نی دعا અને તેની તફસીર. اعوذ باللہ من الشیطان الرجیم, بسم اللہ الرحمن الرحیم. اللہم نبہنی فیہ لبرکات اسحارہ ونور فیہ قلبی بضیاء انوارہ وخذ بکل اعصابی الی اتباع آثارہ بنورک قلوب العارفین. اے مارا اللہ, આજના દિવસે મને આ મહિનાની સહેરીની બરકતોથી વાકેફ કર. મારા દિલને તેની રોશનીથી નુરાની કર. તારા નૂરના વાસ્તાથી મારા શરીરના દરેક હિસ્સાને આ મહિનાના હુકમો ઉપર અમલ કરવાની તૌફીક નસીબ કર. اے معرفت والا اونا دلوں نے روشن کرنا. ماہ مبارک رمضان ماں ہر پل ہر گھڑی نورانی انے بابرکت چھے. اللہ نا پیار رسول خطبہ شعبانیہ ماں فرماوے چھے કે જેની કલાકો બીજા મહિનાઓ કરતા વધારે અજરો સવાબ રાખે છે, જેના અંદર શ્વાસ લેવું પણ અજરો સવાબ રાખે છે, તસ્બીહનો સવાબ રાખે છે, જે રાતોમાં ઇબાદત કરવામાં આવે એની પણ ફઝીલતો અને એનો પણ અજરો સવાબ છે. તો માહે રમઝાનમાં હર એક સમય દરેક ટાઈમ બેશક બહુ જ વધારે બરકતવાળો અને દરેક સમય અલ્લાહના નજદીક ઇન્સાન થઈ શકે છે, પરંતુ સારામાં સારો જે ટાઈમ છે અલ્લાહથી મુનાજાત કરવાનો, અલ્લાહથી વધારે વધારે નજદીક થવાનો, એ સહેરનો ટાઈમ છે. સહેર કહેતા જ્યારે આપણે સહેરી કરવા માટે ઉઠીએ એના પહેલાનો સમય, નમાઝ સુબહના પહેલાનો સમય, ત્યારે આપણે અલ્લાહના ત્યાં અલ્લાહની બારગાહમાં ઊભા રહીને ગિડગિડાવીને માંગીએ, દુઆઓ કરીએ, દુઆઓ પડીએ, તો પછી એનો જે અજરો સવાબ છે બેશક એની જે નુરાનિયત છે એના અંદરથી જે આપણને લુત્ફ મળે છે, જે ખુશી મળે છે, એનો અંદાજો બીજી વસ્તુથી આપણે નથી લગાવી શકતા. તો આજે દુઆના અંદર આપણે અલ્લાહ પાસે એ જ માંગીએ છીએ કે મારા અલ્લાહ, કે જે સુબહના, જે સવારના, જે સહેરનો ટાઈમ છે એની બરકતોથી હું ફાયદો ઉઠાવું, એનાથી હું કંઈક હાસિલ કરું. એવું ન થાય કે સહેરી વખતે હું સૂતો પડ્યો રહું, સહેરી વખતે ફક્ત મારું ધ્યાન શું ખાવું શું પીવું એના અંદર હોય, જેમ ઇફ્તારના અંદર હોય છે એ પ્રમાણે એના અંદર ફક્ત નહીં, બલકે મારી પૂરી પૂરી તવજ્જો ખાસ જે હોય કે સહેરી વખતે જે એની લજ્જત, જેની મીઠાશ, જેની બરકતો છે એ હું મેળવી શકું. તો અલ્લાહુમ્મ નબ્બેહની ફીલ બરકાત અસહારે. અને જ્યારે આપણે જોઈએ છીએ કે જે લોકો અલ્લાહ સુબહાનહુ તઆલાથી
નજદીક થવા ચાહે છે એ લોકો આ સમયથી ભરપૂર ફાયદો ઉઠાવે છે. રિવાયત અંદર મળે છે કે અલ્લાહ સુબહાનહુ તઆલા ફરમાવે છે કે એ માણસ જુઠ્ઠો છે કે રાતના સૂતો પડ્યો હોય અને મારાથી મોહબ્બતનો દાવો કરે. એટલે કે અગર કોઈ માણસ કહે કે અલ્લાહથી મોહબ્બત રાખું છું, અલ્લાહથી મોહબ્બત કરું છું, અને એ માણસ અલ્લાહથી નજદીક થવાની કોઈ પણ કોશિશ ન કરે, એવો કઈ અમલ ન કરે, એવો કોઈ પણ અમલ ન હોય એના અંદર કે જેથી લાગે કે અલ્લાહથી પસંદ છે, અલ્લાહને પસંદ છે એવો કોઈ અમલ ન કરે, તેનો મતલબ એ થયો કે એ માણસ ફક્ત જબાનથી તો દાવો કરે છે, અમલના અંદર કાંઈ ખાસ નથી. અહીં અતહર અલી મુસલામની તરફ નજર કરીએ, તેમની જિંદગીમાં પૂરી રાત જાગીને અલ્લાહની બારગાહમાં ગિડગિડાવતા હતા, રોતા હતા અને અલ્લાહના પાસે માફી તલબ કરતા હતા. જ્યારે કે એ લોકો ગુનેહગાર નથી તે છતાં પણ અલ્લાહના પાસે માફી માંગી છે. તો સહેરીના વખતે નમાઝે શબ છે, દુઆ અબુ હમઝે સે માલી, તે સિવાય સહેરીની દુઆઓ જેનો ઉલ્લેખ કિતાબોના અંદર મોજૂદ છે એ દુઆઓ પડવામાં આવે. અગર કોઈ બીમાર હોય, બીમારીના કારણે રોઝું ન રાખી શકતો હોય તો એમના માટે પણ ઉલમા બયાન ફરમાવે છે કે આ સહેરીની બરકતો હાસિલ કરવા માટે પોતે ઉઠે, ભલે રોઝું ના રાખી શકતો હોય પરંતુ આ દુઆઓથી, નમાઝથી અને બીજા અમલથી પોતાના નફ્સને, પોતાના દિલને નુરાની કરી શકે છે. વનવ્વિર ફીહ કલબી બિઝિયાઇ અનવારિહ. દુઆ આગળ એ જ માંગવામાં આવે છે કે આ મહિનાની સહેરીની બરકતો અતા કર, અને સાથે સાથે કે મારા દિલને જે સહેરી વખત જે નૂર પ્રકાશિત થાય છે, અલ્લાહ તરફથી જે નૂર વહેંચવામાં આવે છે, દિલોને મુનવ્વર કરવામાં આવે છે, એ નૂરને મારા દિલના સુધી પહોંચાડી દે, મારા દિલને નૂરાની બનાવી દે. મારું દિલ ગુનાહોના લીધે કાટ ખાઈ ગયું છે તો એ મારા અલ્લાહ મારા દિલને એ કાટને, એ ગુનાહોના કારણે જે અલ્લાહ સુબહાનહુ તઆલા તરફ આગળ નથી વધતું, ખુદાની ઇબાદત તરફ મન નથી થતું, દુઆઓ પડવામાં અને કુરાની મજીદની તિલાવતમાં મન નથી લાગતું, એ મારા અલ્લાહ એવું નૂરાની બનાવી દે કે જ્યાં ફક્ત નૂર હોય તે તરફ આગળ વધે, ઝિક્રે ખુદા તરફ આગળ વધે, ઝિક્રે અહલે બૈતમાં આગળ વધે, મજલિસો માતમમાં આગળ વધે અને મારિફતે ખુદાવંદે આલમમાં એ નફ્સ આગળ વધતું જાય. દુઆએ કમેલ જે નૂરાની દુઆ છે એના તરફ આગળ વધે, એને પડવાનો શોખ થાય, પડું તો મારા આંખના અંદર આંસુ પણ હોય, હું એને સમજી શકતો હોય, એની મારિફત હાસિલ કરી શકતો હોય. અગર જો આપણું દિલ નૂરાની બની ગયું તો પછી એ નૂરાનીના અંદર નૂર આવી શકે છે, મારિફતે ખુદા પણ આપણા દિલમાં આવશે, મારિફતે અહલે બૈત પણ આવશે અને અલ્લાહ સુબહાનહુ તઆલાની
મારેફતના સાથે સાથે કુરાની મજીદની મારેફત પણ આપણા દિલમાં ઉતરશે. ઇલ્મ આવશે, અને ઇલ્મ નૂરુન, ઇલ્મ એક નૂર છે, અને અલ્લાહ એ દિલના અંદર નાખે છે કે જે નૂરાની હોય. અલ્લાહ જે ચાહે એ દિલના અંદર નાખે છે, તો નૂરાનિયત દિલમાં હશે તો અલ્લાહ સુબહાનહુ તઆલા એ દિલના અંદર ઇલ્મને અતા કરશે. પછી આપણે દુઆ માંગીએ છીએ, વખુદ બે કુલ્લે આઝાઈ એલા ઇત્તેબાઈ આસારે, ખુદાયા મારા તમામ આઝાને, એટલે હાથ આંખ કાન પગ પેટ આ બધી વસ્તુઓને એવો બનાવ કે ફક્ત તારી પેરવી કરી શકું. હાથ ઉઠે તો તારી ઇબાદત અને તારી ઇતાઅતમાં ઉઠે, આંખ અગર કોઈને જોવે ફક્ત તારી પેરવી કરી શકે, કાન અગર કોઈ વસ્તુ સાંભળે તો ફક્ત તારી ઇતાઅતના અંદર હોય, એ પ્રમાણે દરેક મારા આઝાઓ જવારે એના અંદર એવી બરકત અતા કર કે ફક્ત તારી ઇતાઅત સિવાય બીજું કાંઈ એને ખબર જ ન પડે. એ નૂર આવી જાય છે તો પછી નૂરના કારણે આખું શરીર પણ એના અંદર ડૂબાઈ જાય છે. તો કહેવાનો મતલબ એ છે કે અગર કોઈ ઇન્સાન અલ્લાહની ઇતાઅતમાં ડૂબાઈ જાય, દિલ પણ નૂરાની હોય તો એના તમામ શરીરના અવયવો પણ નૂરાની બની જાય, તો પછી એ એ નૂરના કારણે કે જે એના અંદર છે તો અલ્લાહ સુબહાનહુ તઆલા એને મહાન બનાવી નાખે છે. અને અલ્લાહ પણ નૂર છે, અલ્લાહુ નૂરુ સમાવાતિ વલ અર્દ. અશબહે કદર આવશે, પૂરી પૂરી રાત જાગવાનું છે શબહે કદરમાં, તો એ શબહે કદરમાં જાગીને શું કરવું? એક એક પલ ખાલી ન જવો જોઈએ, એક એક સેકન્ડ ખાલી ન જવી જોઈએ. અગર કોઈ એક લમ્હા માટે પણ પોતાના ટાઈમને ખાલી કરે તો ત્યારે પણ ઝિક્ર ખુદા કરતો રહે, ઇસ્તિગફાર કરતો રહે, સલવાત પડતો રહે અને અલ્લાહ પાસે માફી માંગતો રહે. કેમ કે આ વસ્તુ એ છે કે જ્યારે ઇન્સાનને અશબહે કદર જે મળે છે એ બહુ મોટી વસ્તુ છે કે જેથી તે અલ્લાહની બારગાહમાં પોતે નજદીક થઈ શકે. યા મુનવ્વર અલ કુલુબ અલ આરિફીન, જે પોતાના દિલોને, જે આરિફીન છે એના દિલોને જે નૂરાની કરવા વાળો છે મારા પરવરદિગાર, તો અમારા દિલોને પણ તે નૂરાની બનાવી દે. અગર કોઈ કોશિશ કરે છે અલ્લાહની રાહમાં, ઇશ્ક કરે છે આગળ વધવા માટે, તો એને કંઈક વધારે નસીહતની જરૂરત નથી, ફક્ત અને ફક્ત પોતાને આમાદાને તૈયાર કરે તો એ માણસ નૂરાની બની જાય છે. તો આજની દુઆના અંદર સુબહમાં સહેરી વખતે એની બરકતો આપણે એનાથી ફાયદો હાસિલ કરવાની દુઆ માંગી. દિલ નૂરાની બને, તમામ આપણા શરીરના ભાગ બરકતો હાસિલ કરે અને અલ્લાહ સુબહાનહુ તઆલાના નૂરના વસીલાથી અલ્લાહની બારગાહમાં આપણે નૂરાની બનીએ એ દુઆ માંગી રહ્યા છે. સલ્લલ્લાહુ અલા મુહમ્મદિન વ આલિહિ તૈયબીન અત-તાહિરીન.